25મી ડિસેમ્બર નાતાલ પર્વ અને 31મી ડિસેમ્બર નજીક આવી રહી હોય પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા સપ્તાહમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેમાં શનિવાર અને રવિવારને બે રજાના દિવસમાં 40,000થી પણ વધુ પ્રવાસીઓએ ઉમટી પડ્યા હતા, જ્યારે રવિવારની રજા દિવસે એક જ દિવસમાં 25,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા, જે થકી ટ્રસ્ટને 1 કરોડ રૂપિયા જેટલી માવતર રકમની આવક થઈ છે. હવે નવા વર્ષની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટેન્ટ સિટીથી લઈને તમામ હોટલોમાં બુકિંગ માટે પ્રવાસીઓ પડાપડી કરી રહ્યા છે. ટિકિટો માટે ઓનલાઈન બુકિંગ હાઉસફુલ થઈ રહ્યું છે. મોટાભાગની ટિકિટો બુક થઈ ચૂકી છે, ત્યારે ટિકિટોનો વધારો, બસ સેવા વધારવી અને જરૂરી રહી પોલીસ સુરક્ષા, ટ્રાફિક અને પાણીની વ્યવસ્થાની પણ તંત્ર દ્વારા કામગીરીમાં લાગી ગયું છે. પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા પોલીસ સુરક્ષા અને યુએસના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા હતા. ગઈકાલે પીએસઆઈ કે પાઠક અને તેમની ટીમ ખડે પગે સેવા આપી પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. પ્રવાસીઓના વધારે ઘસારો હોવાથી લાંબી લાઇન લાગી હતી, જ્યારે નર્મદા ડેમ પર એસટીપી જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. રવિવારે પ્રવાસીઓની ભીડને લઈને પણ લાંબી જોવા મળી હતી. સ્ટેચ્યુ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા.